ગુડ ઇવનિંગ, હું બિમલ ઠક્કર. આજનો આપણો વિષય છે વિશ્વાસ. હા, વિશ્વાસ એટલે કે ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે શું? તો કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા આપણે કોઈ વ્યક્તિ પર કોઈક જવાબદારી સોંપીએ અને એ આપણી ઈચ્છા અને આશા મુજબ એ કાર્ય કરે ને ત્યારે જે કેળવાય ને એટલે વિશ્વાસ. વિશ્વાસ આપણને આપણા માતા પિતા પર, ભાઈ બહેન પર, પત્ની પર, મિત્રો પર, પડોશીઓ પર અથવા અજાણી વ્યક્તિ પર પણ હોય છે જ. જ્યારે કોઈ રાત્રે છોકરી એકલી જાય છે અને એક પપ્પાની ઉંમરના કાકા પાછળ ચાલતા હોય છે ને તો એક વિશ્વાસ કેળવાય છે. એક સેફ, હું સિક્યોર છું એવો એક વિશ્વાસ કેળવાય છે. કદાચ એ કાકાનું નામ પણ આપણને નથી ખબર હોતું, પણ એક વિશ્વાસ હોય છે. મિત્રો, વિશ્વાસ એક એવો શબ્દ જેનાથી આપણે બધા જ બંધાયેલા છે. વિશ્વાસને કેળવવો ખૂબ જ અઘરો છે. ભગવાન રામ પણ જ્યારે પૃથ્વી પર આવ્યા હતા ને ત્યારે પણ એમણે પણ વિશ્વાસ કેળવવો પડ્યો. એક એક્ઝામ્પલ આપું કે રામાયણની અંદર જ્યારે સીતાહરણ થાય છે, રામ ભગવાન અને લક્ષ્મણ લંકા તરફ કૂચ કરે છે ત્યારે એમને મિત્રોની મદદની જરૂર હોય છે ને ત્યારે એ હનુમાનજીને મળે છે. હનુમાનજી સુગ્રીવને મળાવે છે ને સુગ્રીવને એવું કહે છે કે મારી પત્નીને લંકાપતિ રાવણ ઉઠાવી ગયા, તમે મદદ કરો. ત્યારે સુગ્રીવ પણ કહે છે કે હું પણ તમારા જેવો જ છું કે મારા પત્નીને મારો ભાઈ બલિ લઈ ગયો છે અને મારા રાજ્ય પર રાજ કરે છે. રામ ભગવાન એવી બાહેધરી આપે છે કે હું તમારું રાજ્ય અને તમારી પત્ની બંનેને પાછી મેળવી આપીશ. ત્યારે સુગ્રીવે બલિને લલકારવાનો, તમે યુદ્ધ કરો, હું બલિને મારી નાખીશ. પહેલી વાર જાય છે યુદ્ધ કરવા, પણ બંને ટ્વિન્સ બ્રધર હોય છે એટલે કે સરખા દેખાય છે. રામ ભગવાન સુગ્રીવે કરેલો વિશ્વાસ પર પાર નથી ઉતરી શકતા અને સુગ્રીવ નિરાશ થઈ જાય છે. ત્યારે રામ ભગવાન એમની મનોવ્યથા કહે છે કે તમે બંને ભાઈઓ એક સરખા દેખાતા હતા, તો હું કોની પર પ્રહાર કરું. ત્યાર પછી ફરતી એ યુદ્ધ થાય છે અને તે વખતે રામ ભગવાન એ વિશ્વાસ કેળવવા માટેના કાર્યો કરે છે ને બલિને મારી નાખે છે. મિત્રો, ભગવાન પણ જ્યારે નીચે આવે છે ને તો એમણે પણ વિશ્વાસ કેળવવો પડે છે. તો મિત્રો, આપણે તો કેળવવો જ પડે એ દરેક વ્યક્તિ સાથે. ને મારી દ્રષ્ટિએ, હું ગુજરાતીનો બહુ જાણકાર વ્યક્તિ નથી, પણ વિશ્વાસને કદાચ હું અર્થઘટન કરું તો વિશ્વ જે શ્વાસથી ચાલે છે ને એનું નામ વિશ્વાસ. એકવાર ચોક્કસ વિચાર કરજો. થેન્ક યુ સો મચ.